મોડેલ સ્કૂલ ઓનલાઈન એજ્યુકેશન માં તમારું સ્વાગત છે. ધોરણ 5 વિષય છે ગુજરાતી. ગુજરાતીની અંદર આપણે ગયા વિડિયોની અંદર વાર્તા લેખન જોયું હતું. હવે આજે પણ આપણે વાર્તા લેખન જોવાનું છે. તો ગયા વિડિયોમાં આપણે લોભી ખેડૂતની વાર્તા જોઈ, જેમાં મરઘી છે એ સોનાનું ઈંડું આપી હતી, અને સોનાનું ઈંડું આપે અને જે ખેડૂત હતો એ શું કરતો હતો, રોજે જે શહેરમાં છે એને ઈંડું વેચતો હતો. પછી એને લોભ થયો. શું થયું કે મારે રોજ છે શહેરમાં જવું પડે છે, તો હું શું કરું? તો કે મરઘીને મારી અને એનામાંથી બધા ઈંડા લઈ એકસાથે વેચી આવું. તો મરઘીને મારી નાખે છે. મરઘીને મારી પછી શું કરે છે, એમાં ઈંડા તો છે નહીં, તો એ શું કરે છે, પછી છેલ્લે પછતાય છે. શું કરે છે, પછતાય છે. તો એને થાય છે કે મારા હાથમાં નો મરઘી રહે કે નો સોનાનું ઈંડું રહ્યું, અને છેલ્લે એ લોભ જે છે એના કારણે એ પછતાય છે. તો આપણે હવે આજે બીજી વાર્તા જોવાની છે. બીજી વાર્તામાં શું જોવાનું છે, કીડી અને કબૂતર. કીડી અને કબૂતરની દોસ્તી કેવી છે એ જોવાનું છે. તો એમાં કેટલાક મુદ્દાઓ છે. જો તમને બાળકો આવી રીતના મુદ્દાઓ, એટલે કે તમને મુદ્દા આપેલા હોય છે, વાર્તા લેખન કરો એવું આપેલું હોય અને નીચે તમને મુદ્દા હોય, તો મુદ્દાઓની અંદર આવા કંઈક મુદ્દાઓ હોય, એમાં જો અડધા જે છે તમને શોર્ટ એટલે કે ટૂંકા ટૂંકા વાક્યો આપેલા હોય, એક કીડી એક કબૂતર તળાવની ચાળ પાસે રહેવું, કીડીનું પાણીમાં તણાઈ જવું, કબૂતરની નજર પડવી, પછી શું છે તો કે એક પાનનું પાણીમાં ફેંકવું, કીડીનું પાના પર ચડી જવું, કબૂતરે કીડીને બહાર લાવવી, પછી કે શિકારી આવવું છે, કબૂતરને મારવા નિશાન તાકવું, કીડી અને કીડીની નજર પડવી, શિકારીએ નિશાન ચૂકી જવું, કબૂતરનું ઉડી જવું, અને બોધ. છેલ્લે તમારે વાર્તામાં શું આપવાનું હોય છે, તો કે બોધ આપવાનું હોય છે. તો જો બાળકો તમને આવી રીતના મુદ્દાઓ આપેલા હોય છે, એ મુદ્દાઓને આધારે તમારે શું હોય છે, તો કે જ્યાં વાર્તાનું નામ છે વાર્તાનું નામ નક્કી કરવાનું હોય છે. તો આપણે આમાં જોઈએ તો કોની વાત કરવામાં આવી છે, તો કે કીડી અને કબૂતરની. કોની વાત કરવામાં આવી છે તો આપણે ખ્યાલ આવી છે કે જો અહીંયા કીડી અને કબૂતરની બંનેની વાત કરવામાં આવી છે, તો આપણે ખ્યાલ આવે કે બીજા આમાં એક શિકારી છે. બીજો કોણ છે, તો એક શિકારી છે. તો મેન કોણ છે, તો કે કીડી અને કબૂતર. કેમ કે આખી વાર્તાની અંદર કીડી અને કબૂતરની જાજી વાત કરવામાં આવી છે. તો કીડી અને કબૂતર આપણે એવું નક્કી કરી શકીએ. તો કીડી અને કબૂતરનો એવો વિષય નક્કી કરી ત્યાર પછી આપણે મુદ્દાઓના આધારે વાર્તા બનાવવાની હોય છે. શું કરવાનું હોય છે, વાર્તા બનાવવાની હોય છે. તો તમને પરીક્ષાની અંદર વાર્તા પૂછાય તો તમારે વ્યવસ્થિત સારા અક્ષરે વાર્તા લખવાની અને ભૂલ ન પડે એવી રીતના વાર્તા લખવાની રહેશે. તો હવે આપણે હવે વાર્તા જોઈએ. તો શું કે એક ઝાડ હતું, ઝાડ પર કબૂતરનો માળો હતો. જો શું હતું, તો કે એક ઝાડ હતું. આપણે વાર્તાની શરૂઆત હંમેશા ક્યાંથી કરીએ, તો કે આપણે એમ કહીએ એક ચક્કી હતી, એક ચક્કો હતો, એવું કહીએ છે ને. તો આમાં શું છે, તો કે એક જ ઝાડ હતું. ઝાડ પર શું હતું, તો કે કબૂતરનો માળો હતો. ઝાડની નીચે દર હતું. ઝાડ હતું, ઝાડની નીચે શું હતું, તો કે દર હતું. દર એટલે તમને ખ્યાલ આવી જાય કે દર કોણ હોય છે, કીડી મકોડાનો દર હોય છે, હોય ને, કીડી છે મકોડા છે એનું દર હોય. તમે ઝાડ હોય, ઝાડના નીચેના જે ફળ હોય, ફળના બી નીચે પડે છે, ફળ પડે છે, એના કારણે કીડી મકોડા વધારે હોય છે. તો તમે એ કીડી ને મકોડા ઝાડનું જે ફળ હોય, તમે જોયું હશે કે ઝાડનું ફળ હોય ને અહીંયા વધારે કીડી મકોડા હોય છે. તો કે કેમ, કેમ કે એનો જે ઝાડનું જે છે અમુકના પાંદડા ખાઈ શકાય છે, અમુકને શું હોય, તો કે એના ફળ ખાઈ શકાય છે, અમુક એવી વસ્તુ હોય કે જે કીડી મકોડા છે એના બીજ ખાતા હોય છે. તો આવી રીતના ત્યાં એનું દર છે. એમાં એક કીડી રહેતી હતી. કોણ રહેતું હતું, એમાં એક કીડી રહેતી હતી. એક વખત ખૂબ વરસાદ પડ્યો. જો આપણે વરસાદ પડે તો કીડી અને મકોડાના દર છે એ તો પુરાય જાય. કેમ કે ત્યાં વરસાદ પડે અને ભીની જમીન થાય અને પાણી બધી ભરાય જાય, તો કીડી મકોડા છે
કીડીના દરમાં શું થયું તો કે પાણી ભરાઈ ગયું કીડી પાણીમાં તણાવવા લાગી જો કીડી હતી તો પાણીમાં તણાવવા લાગી કેમ કે ઈ તો તણાઈ જ ને એની પાસે પાપર નથી તો ઈ ઉડી શકે ના ઉડી શકે તો ઈ તો પાણીમાં તણાવવા લાગી પછી શું થશે તો કે માળામાં બેઠેલા કબૂતરે આ જોયું ઉપર જે ઝાડ હતું એમાં માળો હતો ને કબૂતરનો ઈ માળામાં બેઠેલા કબૂતરે જોયું તેણે તરત જ ઝાડનું પાંદડું તોડી કીડી પાસે નાખ્યું જો ઝાડનું પાંદડું હતું કેમ કે કબૂતર પાસે તો પાકો હોય છે ને તો એણે શું કર્યું તો કે પાંદડું જે છે એ તોડ્યું એની ચાંચ વડે પાંદડું તોડી અને જે કીડી તણાતી જાતી હતી ત્યાં એની પાસે શું કરે છે તો કે પાંદડું નાખ્યું પછી શું કરે તો કે કીડી તરત જ પાંદડા પર ચડી ગઈ જો કીડી શું કરે છે તરત જ પાંદડા ઉપર ચડી ગઈ જો પાણી આવતું હોય અને કીડી એમાં તણાવવા લાગે તો એનું પાંદડું છે પાંદડા ઉપર કીડી ચડી જાય છે કબૂતર પાંદડું ચાંચમાં લઈને ઉડી ગયું જો પછી શું કરે કીડીને તો પકડાય નહીં તો પાંદડું છે એ તો પછી પકડી શકે ને તો કીડી જે છે પાંદડામાં જકડાય જાય પાંદડાને એના પગ હાથ વડે ચકડી લે અને કબૂતર જે છે એ પાંદડા પર કીડી ચડી ગઈ પછી પાંદડું પોતાની ચાંચ વડે શું કરે છે લઈને ઉડી ગયું અને કીડીઓએ અને કીડી બચી ગઈ જો અને કીડીઓ બચી ગઈ બધી કીડીઓ જે જાતી હતી પાણીની અંદર તરતી હતી એ શું કરે છે બધી પાંદડા પર ચડી જાય છે અને પાંદડું કબૂતર લઈને વયું જાય છે તો એ ઉડીને જાય કબૂતરના કારણે બધી કીડીઓ છે એ બચી ગઈ કીડીએ કબૂતરનો આભાર માન્યો કીડીએ શું કર્યું તો કે કબૂતરનો આભાર માન્યો કે એને આપણે ઘણી વાર છે આપણે એનું કોઈ કામ કરતું હોય આપણે કોઈ મદદ કરે તો આપણે એને થેન્ક યુ કહીએ તમારો ખૂબ ખૂબ આભાર કહીએ કહીએ છે કે તમારો એહસાન અમારા ઉપર છે ઘણો એમ થાય ને તો એવું એવી રીતના કીડી જે છે એનો આભાર માને છે થોડા દિવસ પછી ત્યાં એક શિકારી આવ્યો થોડા દિવસ પછી શું આવ્યું તો એક શિકારી આવ્યો જે શિકારી હોય એ શું કરે જે પશુ પક્ષી હોય એને મારીને ખાય તો આ જે શિકારી છે એ શિકારી આવ્યો તેણે કબૂતરનો શિકાર કરવા નિશાન કાપ્યું જો માળા પર ઝાડ ઉપર જે માળો હતો એમાં કોણ હતું એ કબૂતર હતો તો એ કબૂતરને મારવા માટે શિકારી શું કરે છે તો તે નિશાન કાપ્યું કીડીએ આ જોયું હવે કોણ જોવે છે તો કે કીડી જોવે છે જો આ બંનેની દોસ્તી કીડી અને કબૂતરની બંનેની દોસ્તી થઈ ગઈ તો પછી શું કરે જેમ કબૂતરને મારવાનો નિશાન કાપનાર જે હતો શિકાર એને કોણ જોવે છે તો કે કીડી જોવે છે તો કીડીએ આ જોયું કીડી તે તરત જ શિકારી પાસે આવીને અને શિકારીને પગે ચટકો ભર્યો જો શિકારી હતો જે નીચે ઊભો હોય છે તો નીચે કોનું દર હતું તો કે કીડીનું દર હતું તો નીચે જઈને જે કીડી હતી ત્યાં જે શિકારી ઊભો હતો ત્યાં જઈને એને પગે જઈને શું કરે છે ચટકો ભરે છે અને પછી આગળ શું કરે ચટકો ભરે અને પગે ચટકો ભરે શિકારીના બાળમાંથી તીર છૂટી ગયું શિકારીના બાળમાંથી શું થાય છે તીર જે છે એ છૂટી ગયું તે નિશાન છૂટી ગયું જો તે શું કરે છે કેમ કે એની નજર તો પગ ઉપર પડી હતી ને કેમ કે કીડી એને ચટકો ભર્યો હતો એટલે ચટકો ભરે છે એના કારણે એનું નિશાન જે છે એ ચૂકી જાય છે અને તીર જે છે એ પીછે વહી જાય છે અવાજ થતા કબૂતર ઉડી ગયું અવાજ થયો જી કીડીએ અહીંયા જે ચટકો ભર્યો હતો શિકારીના પગે એના કારણે અવાજ થયો તીર બીજે જતો રહ્યો એના અવાજના કારણે કબૂતર શું કરે છે ઉડી ગયું કબૂતર બચી ગયું અને કબૂતર ઉડી અને જતો રહ્યો અને પછી કબૂતર શું થયું તો કે બચી ગયું આમ કીડીએ કબૂતરનો જીવ બચાવ્યો આવી રીતના કીડીએ શું કર્યું તો કે કબૂતરનો જીવ બચાવ્યો તો આપણે બોધ શું મળે છે તો નીચે આપણે લખવું પડે બોધ કરીને લખો
કેન્દ્રીય